હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્છુ કોર્નરમાં તમારું સ્વાગત છે. અત્યારે હવે સરકવાની સિઝન ચાલુ થશે, તો સરકવો આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે. જે લોકોને વાની બીમારી હોય કે વાને લગતા રોગ હોય, તો એ લોકો માટે સરકવાઓ બહુ જ ફાયદાકારક છે. અને જનરલી પણ સરકવાનું લોટવાળું શાક તો બધાને જ બહુ જ ભાવતું હોય છે. તો આજે મને થયું કે ચલો હું તમારે સાથે આની રેસીપી શેર કરું. તો ચલો હવે આપણે સરગવાનું લોટવાળું શાક બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે આપણે, મેં 3 સરગવાની સિંગ લીધી છે અને તેનું આપણે જે ઉપર નીચેના ડીટિયા હોય એ કટ કરી દઈશું, અને ત્યારબાદ તેને આપણે લાંબી લાંબી સ્ટિક્સમાં કાપી દેવાનું છે. ને ત્યારબાદ 2 કપ પાણી મેં લીધું છે, થોડું મીઠું નાખ્યું છે અને તેના અંદર 3 સરગવાની સિંગને કાપીને તે નાખી છે. અને તેને આપણે કૂકર બંધ કરીને મધ્યમ તાપ ઉપર 3 વિસલ થાય ત્યાં સુધી જળવા દેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો સરગવો સરસ રીતે જળી ગયો છે. તેનું પાણી આપણે ફેંકી નહીં દઈએ, તેને પણ ઉપયોગમાં લઈ લઈશું. ત્યારબાદ એક બાઉલ લેવાનો છે, તેના અંદર મેં 1/2 કપ ખાટું દહીં લીધું છે. તેના અંદર 5 ચમચી મેં હળદર નાખી છે. ખાટું ના હોય તો પણ દહીં ચાલશે. છેલ્લે આપણે તેના અંદર લીંબુ નાખવાના જ છીએ. ત્યારબાદ 1/2 નાની ચમચી મેં તેના અંદર લાલ મરચું પાવડર ઉમેર્યો છે. તેના સાથે 1 નાની ચમચી આપણે ધાણા જીરુંનો પાવડર નાખવાનો છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. દહીંના અંદર જ આપણે સરસ મસાલા કરી દેવાના છે અને ત્યારબાદ સરસ રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ જે આપણે સરગવાનું પાણી રાખ્યું હતું તે 1 કપ પાણી ઉમેરી દેવાનું છે અને સરસ રીતે એકરસ થાય તેવું આપણે દહીંની છાશ તૈયાર કરી દઈશું. હવે એક પેનના અંદર મેં 1/2 ચમચા તેલ લીધું છે. આમાં તેલ થોડું આગળ પડતું વપરાશે, કારણ કે આપણે લોટ પણ શેકવાનો છે એના અંદર. ત્યારબાદ 1/2 નાની ચમચી મેં રાઈના દાણા નાખ્યા છે. 5 ચમચી તેના અંદર આપણે જીરું નાખીશું. જીરું રાઈ તતડે એટલે 5 ચમચી આપણે હિંગ નાખવાની છે. અને 1/2 કપ મેં ચણાનો લોટ અથવા તો બેસન આપણે લેવાનો છે અને તેને એકદમ જ ધીમા તાપ ઉપર સરસ રીતે ગુલાબી રંગનો શેકાઈ જાય અને એકદમ જ સરસ આખા ઘરમાં સુગંધ ફેલાવા લાગે, બાજુવાળાને પણ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે સરસ રીતે લોટને શેકી દેવાનો છે. લેટ શેકાઈ ગયા બાદ 1 ચમચી મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને તેને પણ તેની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી સરસ રીતે આપણે સાતડી લઈશું. ત્યારબાદ જે આપણે દહીંનું મિક્સચર તૈયાર કર્યું હતું એ મિશ્રણ આપણે ઉમેરી દેવાનું છે. મિશ્રણ ઉમેરીને આપણે થોડી વાર માટે સતત ચલાવતા રહેવાનું છે અને આપણે ગેસનો જે તાપ છે એ આપણે મધ્યમ રાખીશું. ફૂલ તાપ ઉપર આ શાક નથી કરવાનું. ત્યારબાદ મેં તેના અંદર 2 નાની ચમચી ખાંડ નાખી છે. ખાંડ નાખીને 1 વખત ફરીથી મિક્સ કરી દેવાનું છે આપણે મિશ્રણને. ત્યારબાદ આપણું મિશ્રણ ઉકળવા લાગે ત્યારે આપણે જે આપણી સરગવાની સિંગ છે બાફેલી તે નાખીશું અને તેને એકદમ જ ધીમા તાપ ઉપર 4-5 મિનિટ સુધી આપણે સીજાવા દેવાનું છે, જેથી આપણી જે કઢી છે એ પણ સરસ જાડી થઈ જાય. છેલ્લે મેં ધોઈને ઝીણી સમારેલી કોથમીર અંદર ઉમેરી છે. તેના સાથે જ જો તમે મોળું દહીં અગર અંદર નાખ્યું હોય તો તેના અંદર આપણે છેલ્લે લીંબુનો રસ નાખીશું, જેથી કઢીમાં સરસ ખટાશ આવી જાય. તો 1 નાની ચમચી મેં અત્યારે લીંબુ નાખ્યું છે. લીંબુ નાખીને આપણે મિક્સ કરી દઈશું અને સરગવાનું આપણું લોટવાળા શાકને, ગરમ ગરમ શાકને ખાવાની ખૂબ જ મજા આવશે. તેને તમે ભાખરી કે રોટલી કે પછી પૂરી સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ સરગવાનું લોટવાળું શાક તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને જો રેસીપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી બેલના આઇકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારી દરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી હરેક નવી રેસીપીને જોઈ શકશો. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.